મહેસાણા પાંચોટ બાયપાસ સર્કલ પાસે પેલેડિયમ કોમ્પ્લેક્સમાંથી બોગસ આધાર કાર્ડ બનાવવાનું રેકેટ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. દવાનું રિસર્ચ કરતી વીડા ક્લિનિકલ રિસર્ચ નામના સેન્ટરમાં દવા કંપનીઓના દવા ટેસ્ટ વધુ બતાવવા બોગસ આધાર કાર્ડ બનાવતા હતા. આધાર કાર્ડમાં નામ અને ફોટાને બદલી બોગસ આધાર કાર્ડ બનાવી દવા ટેસ્ટની સ્ટડી વધુ બતાવતા રેકેટ ચલાવવામાં આવતું હતું. ઉપરાંત દવા ટેસ્ટ માટે એક વ્યક્તિ ઉપર 90 દિવસમાં એક જ વાર સ્ટડી ટેસ્ટના નિયમને પણ વીડા રિસર્ચ સેન્ટર ને પી ગયા છે. ત્યારે રિસર્ચ ચલાવતા બે તબીબ સહિત 5ની મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. જે ક્લિનિકલ રિસર્ચવાળા છે એ એક જ વ્યક્તિના જે રિસર્ચ કરે છે અને રિસર્ચ કરીને પછી એને બીજા ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવીને એ વ્યક્તિ પર ફરીથી રિસર્ચ કરે છે. એ નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરીને એક જ વ્યક્તિનો જે 90 દિવસનો સમયગાળો છે એના બદલે 30 દિવસની અંદર, 60 દિવસની અંદર અથવા તો 90 દિવસમાં 4-5 વખત એ વ્યક્તિ પર રિસર્ચ કરે છે એવી એલસીબીને બાતમી મળી. એટલે એલસીબીએ ખરાઈ કરાઈ અને એક એલસીબીએ પણ ટ્રેપ રાખી અને અમારો પોલીસનો માણસ ગયો એની પાસે, તો એનું નકલી આધાર કાર્ડ બનાવી આપ્યું અને એને રિસર્ચ માટેની જે પણ પ્રક્રિયા હતી એ કરી. ઓનલાઈન એ લોકોએ ડેટા પણ એનો એડ કરેલો.